तक्षशिला विद्यालय भगवत तक्षशिला यूट्यूब की अंदर हूँ मेहता राजेंद्र आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करो। विद्यार्थी मित्रों आप धोरण 11 कोर्स के अंदर नामोनाम तत्व की अंदर व्यवहार विधि असर और खाता का प्रकार आनी पहला એટલે કે लास्ट पीरियड की अंदर वीडियो की अंदर आप व्यवहार द्वि असर विषय चर्चा करी थी कि पहला तो धंधाकीय व्यवहार शो कहवाय એની આપણે ચર્ચા કરી હતી કે બે કે બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે ધંધાની વસ્તુ કે સેવાઓની રોકડમાં કે શાક પર ફેરબદલ એવા ધંધા કે વ્યવહારોના આપણે પ્રકારોની ચર્ચા કરી હતી કે આર્થિક વ્યવહાર બિન આર્થિક વ્યવહાર જેનું નાણામાં મૂલ્ય આપી શકાતું હોય એને આર્થિક વ્યવહાર કહેવાય પછી એ ભલે અત્યારે આપણે કોઈ પણ વ્યક્તિને વસ્તુ કે શેર વસ્તુ વેચી હોય કે કોઈ પણ વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદી હોય અત્યારે તમે એનું રોકડમાં ટ્રાન્ઝેક્શન ન કરો પણ ભવિષ્યમાં જો એને ચૂકવવાના હોય તો પણ એ આર્થિક વ્યવહાર જ કહેવાય પણ એક પ્રકારનો દેવાદાર લેન્ડર જેવો સંબંધ ઊભો થાય અને બીજું આપણે જોઈએ તો એની અંદર બિન આર્થિક વ્યવહાર કે જેનું નાણાકીય મૂલ્ય આપી શકાતું ન હોય ઉદાહરણ તરીકે આપણે એમ કહી કે વેચાણ વધારવા માટે સેલ્સમેન સાથે મિટિંગનું આયોજન કર્યું અથવા તો પત્નીના જન્મદિવસ ઉપર સાડી આપવાનું વચન આપ્યું તો આવા બધા જે વસ્તુ રહી એને આપણે બિન આર્થિક વ્યવહાર તરીકે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લઈ શકીએ એમાં આપણે રોકડ અને ઉધાર વ્યવહારની અંદર 3 પેટા પ્રકારો પડ્યા હતા એટલે કે રોકડ અને ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ આર્થિક વ્યવહારને 2 પ્રકાર પડ્યા રોકડ અને ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ અને આંતરિક અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ રોકડ અને ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ આપણે 3 પ્રકારો પડ્યા હતા રોકડનો વ્યવહાર ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર જ્યારે આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ તેના 2 પ્રકારો આપણે જોયા હતા આંતરિક વ્યવહાર એટલે ધંધાના અંદરના પક્ષકારો સાથે જે હોય અને બાહ્ય વ્યવહાર એટલે ધંધાના બાહ્ય પક્ષકારો સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો હોય તે હવે આજે આપણે જોશું કે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર જણાવો તમને જે વ્યવહાર એન્ટિટી અને એન્ટિટી કહેવાય વ્યવહાર બરાબર આ વ્યવહાર કારણ કે વ્યવહાર આ વ્યવહાર કહેવાય રકમ જે છે એને રકમ કહી શકીએ પણ આપણે નામની ભાષામાં શું કહીએ એન્ટ્રી વ્યવહાર એટલે આ જે વ્યવહાર આપણે અહીંયા કેટલા લખ્યા છે 10 આ 10 વ્યવહાર જે આપી દો એમાં તમને કીધું કે આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર એ જણાવો અને એનું કારણ સ્પષ્ટ કરો તો કેને આર્થિક વ્યવહાર છે કેને બિન આર્થિક વ્યવહાર છે તો જો રોકડ સાથે લેવડ દેવડ થઈ છે કે નહીં એક બીજું દેવાદાર લેણદાર જેવો સંબંધ ઊભો થાય છે કે નહીં આ બીજી વસ્તુ હવે એની અંદર આર્થિક વ્યવહાર ક્યારે થાય કોઈ પણ મિલકતની ખરીદી કરી હોય કોઈ પણ મિલકતનું વેચાણ થયું હોય કોઈ પણ રીતે રોકડ જતી હોય કોઈ પણ રીતે રોકડ આવતી હોય કોઈને શાક ઉપર માંસમાં વેચો હોય બરાબર તો એ બધા જ આર્થિક વ્યવહાર કહેવાય શાક ઉપર વેચો તો પણ એને ભવિષ્યમાં તો નાણાં મળવાના જ છે ને કહેવાય તો એ આર્થિક વ્યવહાર જ તે પણ કારણ દેવોદર લેન્ડર જેવો સંબંધ ઊભો થાય અને જો ખરીદી કરી હોય તો મિલકતની સામે રોકડ જાય વેચાણ કર્યું હોય તો મિલકતની સામે રોકડ આવે કોઈ પણ સેવા આપી હોય બરાબર તો સેવાના બદલામાં રોકડ જાય સેવાના બદલામાં રોકડ મળે આવા વ્યવહારોને આપણે આર્થિક વ્યવહારો કહી શકીએ અને એ બિન આર્થિક વ્યવહારોની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ તો એ તમે 10 વ્યવહારો પર નજર નાખો મિત્રો પહેલાં આપણે એ જોઈએ એક એક વ્યવહાર વાંચી અને આપણને જે કીધું છે એની ચર્ચા કરતા જઈએ બરાબર અહીંયા આપણે જોતા જઈએ થોડીક જ સમજ કહેવાનું છે તે રૂપિયા 15,000ની મિલકત ખરીદી હવે આપણે વિચાર કરો વ્યક્તિનું નામ છે નામ તો એનો મતલબ શું થયો કે મિલકત ખરીદી તો એની અમે તમે રોકડ જોઈએ થઈ ગયું રેડી તો અહીંયા આપણે શું કહી શકીએ અને આર્થિક વ્યવહાર છે આર્થિક વ્યવહાર છે એનો મને બીજું આપણને કીધું છે કે કાર સ્પષ્ટ કરો તો મિલકતની સામે રોકડની જાઓ એટલે રોકડ જોઈએ તો મિલકતની સામે રોકડ ચૂકવી મિલકત ખરીદી અને રોકડ ચૂકવી એટલે આર્થિક વ્યવહાર છે સમજણું હવે બીજો વ્યવહાર વાંચો રૂપિયા 20,000ની મિલકત દિનેશ પાસેથી 7
ઉલ્લેખ છે શાક એટલે ઉધાર અને વ્યક્તિ નામી છે જ્યારે ઉપરના પ્રકરણમાં વ્યક્તિ નામ નથી રોકડ શબ્દનો ઉલ્લેખ નથી તો રોકડ વ્યવહાર થયો જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય અને વ્યક્તિનું નામ હોય તો એનો ઉધાર વ્યવહાર કહેવાય અહીંયા જે વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય અને શાક શબ્દ હોય તો પણ એનો ઉધાર વ્યવહાર કહેવાય અહીંયા આપણે શું કરશું જો ખાસ 20,000ની મિલકત દિનેશ પાસેથી શાક પર કરી વ્યવહાર તો ઠીક થયો છે શાક પર કરી દીધું કે 20,000 ચૂકવતો ભવિષ્યમાં પૈસા ચૂકવવાના દેવાદર લેતો જો શબ્દ ઉભો થાય તો અહીંયા કહી શકી નંબર બે આર્થિક વ્યવહાર છે અને કારણ શું આપશો અત્યારે તમે પૈસા ચૂકવતા નથી કારણ શાક ઉપર ઉધાર ભવિષ્યમાં ચૂકવવાના ને તો અત્યારે બે વચ્ચે શું થયું જેની પાસેથી ખરીદી લઈએ ને દિનેશથી દેવાદર લેતો જો શબ્દ ઉભો થયો તો દેવાદાર લેણદાર જેવો સમાન ઉકારણી છે એ વચ્ચે દેવાદાર લેતા જેવો સંબંધ ઉભો થાય હવે ત્રીજા વ્યવહાર છે રૂપિયા 30,000ની મિલકત વેચી મિલકત તો વેચી રોકડ આવી મિલકત ખરીદી તો રોકડની ચૂકવણી થાય તો અહીંયા પણ આર્થિક વ્યવહાર છે ટૂંકમાં જેટલું નાણાકીય મૂલ્ય આપી શકાય આર્થિક વ્યવહાર છે ટૂંકમાં આર્થિક વ્યવહાર છે ચાલો કારણ જાણો તો શું આવશે તો બોલામાં મિલકત ખરીદી ચૂકી દીધું મિલકતની સામે રોકડ ચૂકવી તો અહીંયા મિલકતની સામે રોકડ મળી બોલે મિલકત તમે ખરીદી કે રોકડ ચૂકવી દીધી અહીંયા મિલકતની સામે રોકડ મળી અહીંયા મળી અહીંયા ચૂકવી સારો કરો કે દેવાદર લેન્ડર જેવો સંબંધ ઉભો થાય મિત્રો રેડી હવે એના પછીનો વ્યવહાર વાંચી રૂપિયા 18,000ની મિલકત મીરા ની સાપ વેચી વ્યક્તિનું નામ આવ્યું અત્યારે તો પૈસા દેતા નથી વ્યવહાર થયો હતો પણ દેવાદર લેન્ડર જેવો સંબંધ ઉભો થાય તો અહીંયા પણ આપણે કહી શકીએ આર્થિક વ્યવહાર કારણ તો દેવાદાર લેણદાર જેવો સમાન એડી મિત્રો હવે તો એ સમજ કહેવાની કે આર્થિક વ્યવહારની અંદર કાર ઉપર આવતી હોય કાર ઉપર જતી હોય અને કા સાત ઉપર માલ સામાન ખરીદવા જાય કર્યું હોય તો દેવાદાર લેણદાર જેવો સમાન બિન આર્થિક વ્યવહારમાં તો કોઈ નાણાંનું મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવતું જ નથી પછી નંબર 5 જો આ બે હતા એ મિલકત સાથેના વ્યવહારો હતા બરાબર પછી હવે એની સેવા સાથેના વ્યવહાર રોકડ વ્યવહાર તો જોયું ને આપણે રોકડ વ્યવહાર ઉધાર વ્યવહાર તો હવે આવતા વ્યવહાર બરાબર એ રોકડ વ્યવહાર હવે એનો સેવા રૂપિયા 5,000 મજૂરી ના ચૂકવ્યા મજૂરી સેવા કોઈની આપણે મજૂરી આપણે કોઈ પણ શોરૂમમાં ગયા હોય અને આજે ટીવી લીધું બરોબર હવે ટીવી આપણે ઉપાડી ધોવાનું નથી એટલા બધા તમે સફિશિયન્ટ બહુ સીધી તો શું કરીએ કોઈ લારીવાળો બધું હોય કે ચાલ ભાઈ આ ટીવી લીધું અહીંયા લારીમાં મૂકીએ અને આ એડ્રેસ છે ત્યાં પહોંચાડી હવે એમ નમદે પહોંચાડવાનું નથી ને એ તો આપણને ખબર છે એ આપણે ઘરે ટીવી ઉતારી દે એટલે આપણે એ બધું ચૂકવી દીધી એટલે કે એની સેવા લીધી એની હવે આપણે રોકડ ચૂકવી તો એ પણ એક આર્થિક પ્રકારનો વ્યવહાર થયો અહીંયા કહી શકીએ આર્થિક વ્યવહાર છે એમ આર્થિક વ્યવહાર છે કારણ સેવા સામે રોકડ ચૂકવી આવું કહી શકીએ એના પછી મિત્રો વ્યવહાર આવે છે તો રૂપિયા 7,000 મળ્યા મળ્યા એટલે આપણી પાસે રહેવા આપણે કોઈની દુકાન ભાડે આપી હોય આપણું મકાન કોઈને ભાડે આપ્યું હોય મહિનો થાય એટલે આપણને ભાડું આપે એટલે નાણાકીય વ્યવહાર થયો ભાડું આપણને મળ્યું આપણને પૈસા મળતા હોય તો આવો આપણે કોઈને પૈસા ચૂકવતા હોય તો જાઓ
जाओ खर्च प्रबल तो अहिया बाड़ी कोई आर्थिक व्यवहार थी नंबर सिक्स आर्थिक व्यवहार छी कारण जो सेवा सामी रोकड़ मळी सेवा सामी रोकड़ मळी कही सकी ने કારણ કે આપણે એને ભાડે લેવા માટે મગન આવ્યું તો મહિનો થયો એટલે આપણે ભાડો આવ્યો સમજાય આપણે સેવા કરી અને એવા માટે મકાન મળ્યું મફતમાં જાયતું નથી ભાડે આવ્યું મહિનો થયો એટલે આપણે ભાડું મળ્યું આપણે આવક થઈ એના પછી મુદ્દો જોઈએ આપણે મિત્રો રૂપિયા 10,000 હું દેવું ચૂકતી કહ્યું ચૂકતી કહ્યું એટલે પૈસા ચૂકવા ચૂકતી કહ્યું એટલે તારે તારે ચૂકતી કહ્યું છે તો અહીંયા આપણે કહી શકીએ કેવો વ્યવહાર કહી શકીએ મિત્રો ચાલો બતાવો મિત્રો સરસ થોડો વિચારો દેવું ચૂકતે કર્યું એટલે પૈસા ચૂકવા કેટલામો વ્યવહાર એવો ટ્રાન્ઝેક્શન આપણો સાતમો આર્થિક વ્યવહાર છીએ દેવા સામે રોકડ ચૂકવી એટલે કે દેવું ચૂકવું તો એમને તો ચૂકવાય નહીં રોકડે થઈ જાય બરાબર છે મિત્રો એના પછીનો નેક્સ્ટ આપણો વ્યવહાર છે 15,000 લેણું પરત મળ્યું લેણું એટલે આપણે તો પૈસા લેવાના હતા એ પૈસા આપણને મળ્યા આર્થિક વ્યવહાર લેણા સામે રોકડ મળી આર્થિક વ્યવહાર છે કારણ લેણા સામે રોકડ મળી આપણે લેણું હતું ને આપણે રોકડ મળી ગયું હવે પછી આપણે વિચારો વ્યવહારો કયા હશે નવો વ્યવહાર રૂપિયા 25,000 ના માલના ઓર્ડરનું વચન મળ્યું હજી તો વચન જ મળ્યું છે તમે માલ સામાન મોકલો નથી એટલે વ્યવહાર થયો નથી તો જેનું નાણામાં મૂલ્ય આપી ન શકાય તેને બિન આર્થિક વ્યવહાર કહેવાય તો આ આવશે બિન આર્થિક વ્યવહાર તો અહીંયા આવશે બિન આર્થિક સમજૂતી કે